तमाम हिंदू समाजना लोको धामधूमपूर्वक गणेशनी स्थापना कर्या बाद पूजा अर्चन करीने आजे विसर्जन करवामां आव्युं हतुं, जेमां उस्तादपूर्वक गणपति बाप्पा मोरिया बोलीने विदाय करवामां आवी हती। अबड़ासा तालुकामां तेरा गामे गणपति विसर्जन करवामां आव्युं, जेमां मोटी संख्यामां भावी भक्तोनी भारे भीड़ जोवा मळी हती, जेमां શ્રી રામદેવ પીર યુવા ગ્રુપ, હિતેશ બાવાજી, કોલી અરબભાઈ, કોલી મુરજીભાઈ, જોગી દેવજીભાઈ, જુલુભાઈ સોઢા, લાલજીભાઈ કોલી ઉપસરપંચ, શ્રી જુમાભાઈ કોલી, ઉમર ભગત કોલી, કોલી ભાવેશ, કોલી મનસુખ, કોલી પ્રકાશ જાડેજા, વનરાશી તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ ગણપતિની સ્થાપના છેલ્લા 8 વર્ષથી કરવામાં આવે છે અને આ 8મા વર્ષની પૂર્ણતાએ આજે ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવી ભક્તો ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ગણપતિ બાપ્પાનું વિસર્જન કર્યું હતું। બાકી જય ખરેખર આજ જે કાર્યક્રમ જે અંદર ગણપતિ મહોત્સવ ઉજવી ખરેખર આજ તેરા ગામ ની અંદર કોલી સમાજ દ્વારા જે રામદેવ મંદિર મેં ગણપતિ મહોત્સવ ઉજવીમાં આવ્યો હોય અને બહુ સરસ રીતે એકતા જા દર્શન થતા જેકી જેકી સમાજ જા મારું અહીં એ ભાઈ બહેણું નંદા છોકરા વડા બહેણું જોકો હાજર અહીં એ મહોત્સવ ની અંદર હાજર અહીં અને આજ એની કે ખરેખર ધન્ય હોય કે એટલી એકતા હર હમેશ વતાઈ હતા અને દરેક રીતે કોઈ પણ મોસ્તો હોય તો એની રીતે એ ઉજવી હતા તો ખરેખર એને સમાજ કે મિની સમાજે કે ખરેખર ધન્યવાદ દઉં તો કે ખરેખર હિન્દુ સમાજ લગાડે એવા મોસ્તો વારંવાર ઉજવ્યા ખપે। ગણપતિ બાપા કી જય કી જય। આ કચ્છી બોલા તો આજે તે જોકો ગણપતિ જો મહોત્સવ ઉજવાઈ રહ્યો હોય એમ મેં પહેલો તો ગામજી જો એકતા જા દર્શન હતા સર્વજ્ઞાતી અને આખી જોકો બી મહાજન મંડળની સાથે મળી અને એમણે ગણપતિ મહોત્સવ ઉજવતા સંગઠન શક્તિ યુગે યુગે આજે એકતાજા દર્શન થતા ભાઈ ભાઈઓ બહેનો મળે રમ ભેરા મળી કરે અને આનંદમેન અને મોજ ગનેતા અને હેતે વધારે પડતા સક્રિય જોકો ભાઈ એની કે હું ધન્યવાદ દઉં તો જોકો આજે ગણપતિ ઉત્સવ ઉજવતા એને મેં સક્રિય કાર્યકર જીલુભા આજે ખરેખર એનું જેની જે જોકો ભાડો હોય એ એકદમ અનેરો હોય અને એટલો તે આ મુજબ વાણી કે વિરામ સંસ્કૃતિમાં જે પ્રથમ દેવ તરીકે પૂજાય છે એવા ગણપતિ મહારાજનું પ્રાગટ્ય ગણેશ ચતુર્થીના થયું છે અને મહારાષ્ટ્રમાં જે ઉત્સાહથી ગણપતિજીનો તહેવાર ઉજવાય છે જે છેલ્લા ઘણા એકાદ દાયકાથી આપણા ગુજરાતમાં પણ આ પર્વ બહુ સારી રીતે ઉજવાય છે અને તેરા ગામમાં આ ઉત્સવ ઉજવવાનું શરૂ કરનાર રામદેવ યુવક મંડળના યુવાનો છે। દેવજીભાઈ એમના પ્રમુખ છે, દેવજીભાઈ મુરજીભાઈ એ બધા સાથે રહી અને આ યુવક મંડળના યુવાનોએ આ સરસ મજાનું સાંસ્કૃતિક કાર્ય અને ધર્મ કાર્ય છે એ છેલ્લા 4 વર્ષથી નિભાવી રહ્યા છે। મુંબઈ ભાનુશાલી મહાજનના ત્યાંથી યુવાનો પણ આ જે ઉત્સાહભેર ઉત્સવ ઉજવાય છે એની અંદર સહયોગ પણ આપે છે, આર્થિક સહયોગ આપે છે। ગામના સમસ્ત તેરા ગામના હિન્દુ સમસ્ત હિન્દુ મહાજનના બધા જ સભ્યો આ ઉત્સવમાં ઉત્સાહભેર જોડાઈ અને ધાર્મિક મહોત્સવ છે એ તન મન ધનથી દિલથી ઉત્સાહપૂર્વક ઉજવે છે। આજે વિસર્જનનો દિવસ છે અને સૌ વિસર્જનની યાત્રામાં ગણપતિ મહારાજને આજે વિદાય આપશે। જય ગણપતિ બાપા, ગજાનંદ ગણપતિ મહારાજ કી જય। ગણપતિ બાપા મોરિયા, ગણપતિ મહોત્સવ અમે 4 વર્ષથી અહીંયા ઉજવીએ છીએ। રામદેવ યુવક મંડળ ખંતી મહેનત કરે છે, છેલ્લા 4 વર્ષથી એકદમ ગામનો ફૂલ સપોર્ટ મળે છે અમને સમજી। અમારી સાથે જ્યારે વિસર્જન હોય ટોટલ ગામ લોકો હોય છે, તે લોહાણા સમાજમાંથી કીર્તિભાઈ હોય કે પછી ભાનુશાલી સમાજમાંથી ભીખાભાઈ હોય કે આપણા જેઠાલાલભાઈ હોય જેનું નામ છે, પર ક્ષત્રિય સમાજમાં જીલુભાઈ સોઢા હોય, બધા પણ હોય ને હાઈસ્કૂલના સાહેબ અમને બહુ સપોર્ટ આપે છે ને સાથે મળી ને બધા અમે આ ગણપતિ મહોત્સવ ઉજવીએ છીએ। છેલ્લા 3 દિવસથી આ મહોત્સવ દાંડિયા રાસ ને બધે એવા નાના મોટા કાર્યક્રમ રાખીને આજે જ્યારે વિસર્જનમાં જઈ રહ્યા છીએ ત્યારે આ પૂરો ગામ સમજો ને 4-7 બંધ રાખેલ છે દુકાનો ને વેપારી લોકો અમને ફૂલ સપોર્ટ આપ્યો છે। આવી રીતે બધા સાથે મળી ને દર વર્ષે ઉજવીએ એ મારી શુભેચ્છા છે બસ। ગજાનંદ ગણપતિ મહારાજ કી જય।
આજ રોજ અમે વિસર્જનમાં ગણપતિ વિસર્જન કરી રહ્યા છીએ. છેલ્લા 4 વર્ષથી રામદેવ યુવક મંડળ જે 13 છે ધામધૂમથી અહીં ગણપતિનો મહોત્સવ ઉજવે છે. એ સમજી લો, એમને સપોર્ટ ઘણો ગામનો પણ મળે છે. ન મળે તો યુવક મંડળ સાથે એકલા સાથે એકલા પણ ઉજવી શકે છે, ઉજવે છે. ને બહુ ધામધૂમથી ગામનો સપોર્ટ, મોટા મોટા જે ભાનુશાલી ભાઈઓ છે આપણા બધા જ્ઞાતિના 18 વર્ણ સાથે મળી ને મેં આ ગણપતિ મહોત્સવ ઉજવી છે. આજ વિસર્જન છે ત્યારે સમજી લો મોટી સંખ્યામાં બહેનો ભાઈઓ ઘણા બધા સાથે બધા મળી ને વિસર્જન કરીએ છીએ. ને ત્યાં રામદેવ ગ્રુપ છે, ત્યાં જમવાનું પ્રસાદનું બધી વ્યવસ્થા તે લોકો કરે છે. યોગ મંડળવાળા એકદમ સમજી લો ખંતથી મહેનત કરે છે. સાથે આપણા અહીંયા ગામના જે જુવાનો છે કે આરબભાઈ છે, ભીખાભાઈ છે, જીલુભાઈ સોઠા છે, પછી આપણે સમજી લો સાહેબ છે આપણા, જેઠાલાલભાઈ છે, હિંમતભાઈ છે, એવો ઘણા બધા અહીંયા સપોર્ટ આપે સાથે. ને બધા અહીંયાના આપણા યોગ મંડળના પ્રમુખ છે મુરજીભાઈ કોહલી, ને સાથે અમે ધામધૂમથી આ ઉજવીએ છીએ. કોઈ પણ પર્વ હોય ધાર્મિક તો અમે સાથે મળીને ઉજવીએ છીએ, એટલે ગામનો સપોર્ટ મળી રહેશે. ને આજે આવો નવો સપોર્ટ મળ્યો એવો હંમેશા મળી રહે.